એસપી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર માનસી કોઠારીએ સીએસઆર ઉપર મહાન નિબંધ લખ્યો. ડૉક્ટર માનસી શાહ કોઠારીએ પીએચડી કરી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. ડૉક્ટર માનસી શાહ કોઠારીએ પીએચડી કરી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. એસપી યુનિવર્સિટીમાંથી માનસી કોઠારીએ સીએસઆર ઉપર શોધ મહાનિબંધ લખ્યો છે. સીએસઆર પ્રવૃત્તિમાં કંપની એક્ટ 2013માં આવ્યા પછી કેટલો સુધારો થયો એ રિપોર્ટ સરકારમાં રજૂ થશે. સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના હેડ અને ડૉક્ટર માનસી શાહના પીએચડી ગાઈડ ડૉક્ટર શિવાની મિશ્રાએ રિપોર્ટ પબ્લિકમાં રજૂ કર્યો. આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શબ્દ છે નવો નથી, પણ શબ્દમાં એ ગહેરાઈ છે. આ પીએચડી જ્યારે અમે હાથમાં લીધી, અમે ધ્યાનમાં રાખ્યું 2013માં જ્યારે દરેક કંપનીને 2% પ્રમાણે એમને જે પ્રોફિટ છે જે કંપનીમાં એમણે ઇન્ટ્રોડ્યુસ કરીને યુઝ કરીને સોસાયટી વેલફેર માટે યુઝ કરવું છે એ જ્યાં તો વાત અમારા ધ્યાનમાં આવી, તો અમે આ તબક્કો અમે ધ્યાનમાં રાખીને જે બેનિફિશિયરીઝ છે, ફંક્શનરી તો છે જ પણ બેનિફિશિયરીઝ છે એ કેવી રીતે એમનો ફાયદો મળે છે એ સમજવા માટે અમે થોડોક પ્રયત્ન ચાલુ કર્યા. જ્યારે અમે ફિલ્ડમાં ગયા ત્યારે અમને ખબર પડી કે 2013 જે કમ્પલસરી કરવામાં આવ્યું એનાથી એમનો વ્યાસ વધી ગયો છે, અને જે પહેલાં સીએસઆર જેને કરવું હોય તે કરતા, જ્યારે આ જે લીગેલિટીઝ આમાં નાખવામાં આવી તો દરેક ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક કંપની તરફથી કંઈ ને કંઈ ફાયદો મળી ગયો છે. આ એક વાત ધ્યાન અમારા પ્રોજેક્ટમાં આવી. બીજું અમારા પ્રોજેક્ટમાં એ યાદ આવ્યું કે બેનિફિશરીઝને કેટલીક વેલફેર ફેસિલિટીઝ છે જે તેમને રિયલી નીડ બેઝ હતી, જે આ પીએચડીમાં એ બી એક ફોકલ પોઈન્ટ અમે મૂક્યું છે કે એમના જરૂરત પ્રમાણે કંપનીએ ફેસિલિટીઝ પૂરી પાડી છે. તો એ બી અમને જોવામાં મળી કે કેટલી કંપની જે બેનિફિશિયરની જરૂરિયાત છે એની પૂરી પાડે છે. અને તીસરા અને મુદ્દાની વાત એ છે કે અમે બેનિફિશિયરના પર્સ્પેક્ટિવમાંથી કેટલીક આયામો જે છે અમે નક્કી કરેલ છે જેનાથી કંપની આને સમજી શકે, કંપની આને એના એક્શન પ્લાનમાં લઈ શકે, અને જે સજેશન છે એ રિયલી એ સોસાયટી ઇઝ નોટ ઓન્લી ફોર અ કોર્પોરેટ બટ ઇટ ઇઝ ઓલ્સો ફોર ધ સોસાયટી. સો માનસિક રીતે આપણે સમજીશું કે એમને પોતાના જે એક્સપિરિયન્સ છે એ કેવા. જેવી રીતે મેડમે જણાવ્યું એવી રીતે મારા થીસીસનો ટોપિક હતો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સ્ટડી અન્ડરટેકન વિથ ધ બેનિફિશિયરીઝ ઓફ સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ વડોદરા. પીએચડી ડિગ્રી એવી ડિગ્રી છે જેનાથી આપણને ડોક્ટરેટની ડિગ્રી મળે છે, અને એના થકી મારે એવું કામ કરવું હતું કે જે ઇન્ડસ્ટ્રીને પણ કામમાં આવે અને સોસાયટીને સમાજને પણ કંઈક કામમાં આવી શકે. એટલા માટે આ ટોપિકને સિલેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા અને વડોદરા જિલ્લાની આજુબાજુની જે કંપની છે એ લોકો શું કામ કરે છે, કેવી રીતે કરે છે. આફ્ટર 2013 જે ઇમ્પ્લિમેન્ટેશન થયું, સીએસઆર જે મેન્ડેટરી થયું, એના પછી કેવી રીતે લોકોએ કામ કર્યું અને એનાથી સમાજને શું ફાયદા મળ્યા. બેઝિકલી આ થીસીસનો ફોકસ એરિયા એ હતો કે સમાજને જે ડાયરેક્ટ બેનિફિશિયરીઝ છે એમને કેટલું સેટિસ્ફેક્શન મળી રહ્યું છે. તો એના માટે અમે ઇન્ડસ્ટ્રીઝ પાસે પણ ગયા હતા અને જે ડાયરેક્ટ બેનિફિશિયરીઝ છે એ લોકોની પાસેથી ડેટા કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ થીસીસની અંદર, આ સ્ટડીની અંદર 9-7 એક્ટિવિટીને કવર કરવામાં આવી હતી, જેવી રીતે એજ્યુકેશન, કમ્યુનિટી ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, હેલ્થ કેર સેક્ટર વગેરે જેવી અલગ અલગ એક્ટિવિટીને કવર કરીને એના ઉપર સર્વે કરવામાં આવ્યો હતો, જેથી કરીને ખબર પડે કે સોસાયટીને એના થકી જે આ ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો જે કામ કરે છે તો એને કેટલો ફાયદો થયો. અને એમાંથી અમને ખૂબ જ સરસ રિઝલ્ટ જાણવા મળ્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ જે અત્યારના યુથની જરૂરિયાત છે કે લોકો પોતાની જાતને ઇમ્પ્રૂવ કરીને નવું કશું શીખીને સેલ્ફ ડિપેન્ડન્ટ થાય, તો એ સૌથી વધારે સેટિસ્ફેક્શન લોકોને અહીંયા સ્કિલ ડેવલપમેન્ટની અંદર જાણવા મળ્યું છે. એના પછી એજ્યુકેશન ફિલ્ડમાં પણ ઇન્ડસ્ટ્રીઝે સારું કામ કર્યું છે. તો આ સ્ટડી એ સોસાયટી માટે પણ બેનિફિશિયરી રહ્યું છે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રી માટે પણ એટલું જ જરૂરી બન્યું છે.